રાજ્યમાં વરસાદે લાંબો વિરામ લેતા ગરમી અકળાવી રહી છે. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે, પણ ભાદરવાના આકરા તાપનો અનુભવ અત્યારથી જ લોકોને થઈ રહ્યો છે. છેલ્લા 4 વર્ષથી ગુજરાતમાં ઓગસ્ટમાં સામાન્ય કરતા વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે, અને એમાં પણ અમદાવાદમાં ગઈકાલનો દિવસ એટલે કે 19 ઓગસ્ટ સામાન્ય કરતા ખૂબ જ ગરમ રહ્યો. કેટલાય શહેરોમાં તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર પહોંચી ગયો. અમદાવાદનું મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી નોંધાયું, જે સામાન્ય કરતા 3.5 ડિગ્રી વધુ છે. તો સુરેન્દ્રનગરમાં પણ 35.6 ડિગ્રી તાપમાન નોંધાયું. ડીસા, ભાવનગર, રાજકોટ, વડોદરાનું મહત્તમ તાપમાન પણ 35.4 ડિગ્રી નોંધાયું, જ્યારે કચ્છના કંડલા એરપોર્ટ અને ભુજનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી પાર પહોંચી ગયું. અચાનક વધેલી આકરી ગરમીએ લોકોને અકળાવી દીધા. લઘુત્તમ અને મહત્તમ તાપમાન સાથે ભેજનું પ્રમાણ પણ વધુ, જ્યારે ગરમી અને બફારાથી લોકો પરેશાન થઈ ગયા હતા. તો સવાલ એ પણ થાય છે કે અચાનક ગરમી આટલી કેમ વધી ગઈ, જેનું કારણ છે વરસાદનો વિરામ. વરસાદના 2 સ્પેલ વચ્ચે લાંબા સમયનો વિરામ આવી ગયો, અને છેલ્લા 20 દિવસથી વરસાદી સિસ્ટમ નબળી પડી ગઈ છે. વાતાવરણમાં ભેજ વધ્યો છે અને વાદળનું પ્રમાણ ઘટ્યું છે, જેના કારણે આકાશ સ્વચ્છ થતા સૂર્યના કિરણો સીધા જમીન પર પડે છે. સાથે ગ્રીન કવરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જ્યારે ઈંટ કોન્ક્રીટના જંગલ પણ વધ્યા છે. શહેરોમાં કાચની બિલ્ડિંગો વધી ગઈ છે, અને જેથી સૂર્ય કિરણો કાચ પર પડતા વધુ ગરમી લાગે છે. વાહનોના ધુમાડા પણ ગરમી વધવાનું એક કારણ છે. વાહનોના ધુમાડા ગરમીમાં 3 થી 4 ડિગ્રી વધારો કરે છે. ઓગસ્ટ મહિનામાં વરસાદના કારણે સામાન્ય તાપમાન રહેતું હોય છે, પરંતુ ચાલુ ઓગસ્ટ મહિનામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 2 થી 3 ડિગ્રી ઊંચું નોંધાયું. ગરમીથી અકળાયેલા લોકો હાલ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. તો હવે મેપના માધ્યમથી સમજીએ કે સામાન્ય કરતા વધુ તાપમાન ક્યાં નોંધાવું છે. સૌ પ્રથમ વાત કરીએ આપણે અમદાવાદની, કે જ્યાં 27 થી 2 ડિગ્રી અને 36 થી 1 ડિગ્રી તાપમાન નોંધાવું છે. લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી નોંધાવું છે. તો બીજી તરફ સુરેન્દ્રનગરની વાત કરીએ, લઘુત્તમ તાપમાન 26.8 ડિગ્રી થી મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી નોંધાવ્યું. હવે વલ્લભ વિદ્યાનગરની વાત કરીએ તો લઘુત્તમ તાપમાન 27.5 ડિગ્રી નોંધાયું હતું, અને આ તરફ 35.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. અને ડીસામાં પણ વધુ ગરમી નોંધાઈ હતી. લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું હતું. તો આપણે મેપના માધ્યમથી ભાવનગરનું સમજીએ તો લઘુત્તમ તાપમાન 27.3 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં પણ ગઈકાલે વધુ ગરમી નોંધાઈ હતી. લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું. વડોદરામાં 27.2 ડિગ્રી થી 35.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં પણ ગઈકાલે વધુ ગરમી નોંધાઈ હતી. આને લઈને સુરતમાં પણ તબીબો હડતાલ પર ઉતર્યા છે. બીજી તરફ ચોમાસાની ઋતુમાં રાજ્યમાં રોગચાળો વકર્યો છે. એક તરફ હડતાલ અને બીજી તરફ બીમારી, જેના કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલમાં તબીબોની હડતાલના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. सर इतना तकलीफ हो रहा है कि आप मानो मेरे तीसरा चक्कर आज है, डॉक्टरों के पास जा रहा हूँ तो कोई सुनने के लिए तैयार नहीं है. हड़ताल के ऊपर लोग उतरे हुए हैं, वो जो भी जिनका भी जो भी प्रॉब्लम है, लेकिन आज पब्लिक इतनी परेशान हो रही है, बाहर जाके देखिए. પશ્ચિમ બંગાળમાં રેસિડેન્ટ ડૉક્ટર પર રેપની હત્યાની ઘટના બની, જેના પડઘા દેશભરમાં પડતા જોવા મળ્યા છે. ખૂબ જ માનવતા શરમસાર કરનારી ઘટના છે. પીડિતા માટે ન્યાય આપવા માટે શહેરના તમામ રેસિડેન્ટ ડૉક્ટરો હડતાલ કરીને બેઠા છે. ચોક્કસ વિરોધ કરવાની એક રીત હોય, ન્યાય માંગવાની એક રીત હોય છે, પણ દ્રશ્ય જોઈ શકાય કે સુરતના 200 થી 300 જેટલા રેસિડેન્ટ ડૉક્ટરો હડતાલ કરીને બેસી ગયા છે. ચોક્કસ એક વ્યક્તિના ન્યાય માટે હજારો વ્યક્તિને સજા આપવામાં આવી રહી છે. દ્રશ્ય હોસ્પિટલની અંદરના પણ બતાવવા માંગીશ, હડતાલને લઈને આવતા દર્દીઓ ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. જે પ્રકારે હડતાલ છે, હડતાલને લઈને સારવાર માટે આવતા લોકો લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે. કેસબારી વિભાગ હોય, દવા વિભાગ હોય કે કોઈ પણ જગ્યા હોય, તમામ જગ્યા પર આ પ્રકારની ભીડ જોવા મળે છે. દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે ડૉક્ટરોની હડતાલને લઈને સામાન્ય વ્યક્તિ ખૂબ જ મુસીબતમાં મુકાયા છે. કારણ કે ન્યાય માંગવાની એક રીત હોય છે, વિરોધ કરવાની રીત છે, સાથે સાથે કામ પણ તબીબોએ ચાલુ રાખવું જોઈએ, જેને લઈને દર્દીઓને અટવાવવાની વારી ના આવે. પણ અહીંયા તો રેસિડેન્ટ ડૉક્ટરો
હડતાલ કરીને બેસી ગયા છે, જેને લઈને હોસ્પિટલમાં આવતા દર્દીઓ સૌથી વધારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ વિરોધ વચ્ચે હોસ્પિટલ આવતા લોકો ખૂબ જ હેરાન અને પરેશાન થઈ રહ્યા છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. કાલથી ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે આવતીકાલથી, જેમાં સરકાર 5 વિધેયકો લાવશે અને આ 3 દિવસના સત્રમાં સરકાર 5 મહત્વપૂર્ણ વિધેયકો વિધાનસભા ગૃહમાં રજૂ કરવા માટે તૈયાર છે. આ વિધેયકોને છેલ્લા કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી દેવામાં આવી છે અને તે દરમિયાન સંભવિત કાનૂની ફેરફારો પર ચર્ચા થશે. આ 5 વિધેયકોમાં કેટલાક મહત્વના કાયદાકીય સુધારાનો પણ સમાવેશ થાય છે. ગૃહ વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર સામેની લડતને વધુ મજબૂત બનાવવા માટે ભ્રષ્ટાચારીઓની મિલકત જપ્ત કરવાની તજવીજ કરવાનું બિલ રજૂ કરાશે અને આ સિવાય કાળા જાદુને રોકવા માટે કાયદો લાવવો અને દારૂ અને ડ્રગ્સના કેસમાં પકડાયેલા વાહનોની હરાજી અંગેના કાયદા રજૂ કરાશે. મહેસૂલ વિભાગ પણ બિનખેતી માટેના પુરાવાની માન્યતાને લગતા કાયદાકીય સુધારા સાથે એક વિધેયક રજૂ કરશે. તો આ ઉપરાંત કેન્દ્ર સરકારે સંસદમાં ફોજદારી ન્યાય સંહિતા વિધેયક ગત વર્ષે પસાર કરાવ્યું હતું, જે અનુસંધાનમાં ગુજરાત સરકાર આ સત્રમાં અનુકૂળ સુધારા સાથે રજૂ કરશે. ગેસના ભાવોમાં બહુ ફરક નથી, શું લગોલગ પહોંચી રહ્યા છે પેટ્રોલ અને સીએનજી ગેસના ભાવ? આ સવાલ એટલા માટે થાય છે કે દેશના કેટલાક રાજ્યોમાં સીએનજી અને પેટ્રોલ વચ્ચે લીટરે માત્ર 5 રૂપિયાનો જ તફાવત છે, તો ગુજરાતમાં માત્ર 14-17 રૂપિયા જેટલો તફાવત રહ્યો છે, જેના કારણે નવું સીએનજી વ્હીકલ લેનારા લોકો માટે પણ વિચારતા થયા છે કે કાર કઈ લેવી, પેટ્રોલ વાળી કે પછી ગેસ વાળી. ગુજરાત ગેસની વાત કરીએ તો 4 મહિનામાં સીએનજીના 1 કિલોએ 2.5 રૂપિયા વધી ગયા છે. 2.5 રૂપિયા વધતા 1 કિલો સીએનજીનો ભાવ 75.9 થી વધી ભાવ 77.76 રૂપિયા થયો છે. તો લોકો હવે વિચારી રહ્યા છે કે પેટ્રોલ વાળી કે પછી સીએનજી વાળી કાર લેવી, લગોલગ પહોંચ્યા છે પેટ્રોલ અને ગેસના ભાવ. ભાવ વધતા રિક્ષા અને ટેક્સી ચાલકો પર તો બોજો આવ્યો છે, પણ સાથે સાથે લોકો પણ મૂંઝવણમાં મુકાયા છે કે નવી કાર ખરીદવી છે તો કઈ કાર ખરીદાય, ગેસવાળી કે પછી પેટ્રોલવાળી. પેટ્રોલના ભાવની વાત કરીએ તો 2017માં પેટ્રોલના ભાવ 71.15 રૂપિયા હતા અને હાલમાં એટલે કે 2024માં પેટ્રોલના ભાવ 94 રૂપિયાની આસપાસ છે. જ્યારે સીએનજી ગેસની વાત કરીએ તો 2017માં ગેસના ભાવ 47.50 રૂપિયા હતા, જ્યારે હાલમાં સીએનજીના 77.76 રૂપિયા ગેસ મળી રહ્યો છે. એટલે કે ગુજરાતમાં પેટ્રોલ અને સીએનજી વચ્ચે 14-17 રૂપિયાનો જ ફરક રહ્યો છે. આ વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો. કામરેજના ધોરણ પારડી ઘલા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. ડાંગર, શેરડી, શાકભાજી સહિતના પાકને આશીર્વાદરૂપ સાબિત થશે આ વરસાદ.